सरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः। श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः। श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान की जय। श्री हरे कृष्ण महाराज की जय। श्री घनश्याम महाराज की जय। कथा सांभळनारा बधाज भक्तों ने खूब भाव थी जय श्री स्वामी नारायण। श्री हरि चरित्रामृत सागर पुर छठू तरंग 72 मांगरोळ मा अन्नकूट उत्सव कर्यो अने संतोने खूब जमाड्या ए प्रसंग आ तरंग मा आपणे श्रवण करीशुं। अन्नकूट भये तियार जब श्री हरि को बुलाय, कनक चौकी के ऊपरी बैठे श्री हरि आय। अन्नकूट भये तियार जब श्री हरि को बुलाय, कनक चौकी के ऊपरी बैठे श्री हरि आय। मांगरोळ मा दिवाळीना दिवसों मा भगवान श्री हरि विराजमान छे। भव्य अन्नकूट उत्सव एनी तैयारी चाली रही छे। જ્યારે અન્નકોટ તૈયાર થયો ત્યારે શ્રીહરિને બોલાવ્યા। શ્રીહરિ આવીને સોનાના બાજોટ ઉપર બેઠા, મયારામ ભટ્ટે કેસર મેળવેલું ચંદન લઈને નખથી શિખા પર્યંત શ્રીહરિના અંગોમાં ચર્ચ્યું। શ્રીહરિને ફૂલહાર પહેરાવ્યા, બંને ભુજાઓ ઉપર બાજુબંધ બાંધ્યા અને શ્રીહરિના મસ્તક ઉપર સુંદર ફૂલની ટોપી પહેરાવી। પકવાન અનંત પ્રકારના હતા, ગણવાથી તેનો પાર આવે તેમ ન હતું। તે પ્રમાણે જ અપાર વ્યંજનો કર્યા હતા। એક સરખા પકવાન હતા તેને જુદા જુદા સમૂહના રૂપમાં રાખ્યા હતા। અન્નકોટની ગોઠવણ ઘણી સારી કરી હતી। વચ્ચે ભાતનો મોટો પર્વત બનાવ્યો હતો, અત્યારે પણ આપણે કરીએ છીએ ને। જેટલા પાક બનાવ્યા હતા તે બધા ઉપર એક એક પતાકા એટલે કે ધજા મૂકી હતી। ત્યાં પાસે બેસીને નજર કરીએ તો જ્યાં સુધી નજર પહોંચે ત્યાં સુધી ચારે બાજુ પકવાનો ધરાવ્યા હતા। પૂરના બધા લોકો અન્નકૂટના દર્શન કરવા આવ્યા હતા। દેશ પ્રદેશના બાઈ ભાઈ અપાર હરિભક્તો આવ્યા હતા। સ્ત્રીઓના સમુદાયમાં સ્ત્રીઓ અને પુરુષોના સમુદાયમાં પુરુષો એમ પદ્ધતિ પ્રમાણે બધા કરતા હતા। બાઈઓ દેખીને ભાઈઓ છેટેરા ચાલે, એ પડી વસ્તુ કોઈની હાથે નવ જાલે, રાજ અક્ષર ના વાસી વાલો આવ્યા અવની પર। ચુંબકને જોઈ લોઢું ખેંચાઈને એવી રીતે આ દુનિયામાં સ્ત્રી અને પુરુષનું ખેંચાણ છે। ભગવાન સ્વામિનારાયણે સર્વોપરી કાર્ય કર્યું, એમાં એ કાર્ય કર્યું પુરુષ અને સ્ત્રી એની મર્યાદા એવી કરી, આ લોકમાં જે ધર્મ ધારણ કરશે મહારાજનો સિદ્ધાંત છે, અક્ષરધામમાં એ મુક્તો બનશે, મહારાજની મૂર્તિનું મહાસુખ પામશે। માટે સાવધાન બનીએ। ગઈકાલની કથામાં વાત આવી હતી શું, જય સ્વામિનારાયણ કહેવામાં પણ વિવેક શીખવાડ્યો, પુરુષો પુરુષોમાં બહેનો બહેનોમાં। ઘણીવાર અજુગતું જોવા મળે છે આ સત્સંગમાં, પુષ્કળ પ્રમાણમાં ચારે બાજુ ચાલે છે। પુરુષો પુરુષોમાં કથા અને કીર્તનમાં
વાતો અને ચિત્તોમાં અહીંયા જો દર્શનની વાત આવી, દર્શન હોય કે સેવા હોય, બહેનો બહેનોમાં સેવા કરે, પુરુષો પુરુષોમાં સેવા કરે, આ સત્સંગની રીત છે. શિક્ષાપત્રી ભાષ્યમાં તો ત્યાં સુધી લખ્યું, પતિ અને પત્ની હોય અને મંદિરમાં આવે અને અનિવાર્ય કામ સિવાય જો વાતો ચિત્તો કરે છે તો એને પણ કેટલું પાપ લાગે છે. શિક્ષાપત્રી ભાષ્ય વાંચો. કોઈ સ્ત્રી એના વસ્ત્રનો કપડાનો પણ જો સ્પર્શ થઈ જાય છે તો પણ કેટલું મોટું પાપ લાગે છે. તમે સંસારી છો, ઘરમાં મંદિરમાં આવો છો ત્યારે મહારાજના મુક્ત બનીને આવો છો, જગતની માયાને છોડીને આવો છો, ભગવાનને રાજી કરવા માટે આવો છો. ત્યારે મંદિરમાં આપણે આવીએ ત્યારે મહારાજે કરેલી આ મર્યાદા દર્શનમાં, સેવામાં, વાતોચિતોમાં બધી જગ્યાએ સાવધાન થઈને રાખીએ. આવી રીતે અન્નકોટમાં પણ આટલી બધી ભીડ હતી ત્યાં પણ દર્શનમાં મર્યાદા હતી. ત્યાર પછી શ્રીહરિની પૂજાની જે મૂર્તિ હતી તેને લાવીને નૈવેદ્ય ધરાવ્યું. તે સમયે અપાર વાજિંત્રો વાગતા હતા, કપૂરથી આરતી ઉતારી પૂજાની મૂર્તિ હતી તે નૈવેદ્ય જમી રહી. ત્યાર પછી શ્રીજી મહારાજ જમવા બેઠા. ભગવાન સ્વામિનારાયણે જેટલી રીતો સ્થાપી છે એ બધી રીતો પહેલાં પોતે પોતાના વર્તનમાં મૂકી. આપણા સત્સંગની એક મોટી રીત છે, કોઈ પણ વસ્તુ હોય સૌથી પહેલાં એ ભગવાનને આપણે અર્પણ કરીએ. ભગવાનને અર્પણ કર્યા બાદ પ્રસાદીની બની જાય ત્યાર પછી આપણે સ્વીકારીએ. જમવાનું હોય, પાણી પીવાનું હોય, ખાસ કરીને અત્યારે નાના બાળકો પણ બહુ મોટી સંખ્યામાં કથા સાંભળે છે રોજ. ઘણા બાળકોનો સવાલ હોય કે અમે સ્કૂલમાં હોઈએ, અમારે કેન્ડી જમવી છે તો કેવી રીતે ધરાવીએ? ભગવાનની મૂર્તિ સાથે રાખો. ભગવાનની મૂર્તિ ન હોય તો એ તો મોબાઈલમાં મૂર્તિ હોય છે. આપણા શાસ્ત્રોમાં ત્યાં સુધી કહ્યું, કદાચ મૂર્તિ નથી, જૂના સંતો અને જૂના ભક્તો શું કરતા? આંખો બંધ કરી, માનસી પૂજા કરી, હે મહારાજ આ પાણી તમે પીવો, સ્વીકારો. આમ મનથી મહારાજને પાણી ધરાવી અને પછી મહારાજને સંભાળી પાણી પીતા, ભગવાનને અર્પણ કરીને સ્વીકારેલી વસ્તુ એ નિર્ગુણ બને છે. એટલે કે એની અંદર રહેલા માયિક ગુણો છે એ ટળી જાય છે. એ અન્ન, એ જળ આપણા શરીરમાં જાય છે, એ માયિક દોષને ઉત્પન્ન નથી કરતું. પ્રોક્તાસ્તે નિર્ગુણા ભક્તઃ નિર્ગુણસ્ય હરેર્યતઃ. શિક્ષાપત્રીમાં મહારાજે કહ્યું, કોઈ પણ વસ્તુ કે કોઈ પણ વ્યક્તિ ભગવાનના સંબંધમાં આવે છે એ નિર્ગુણ બની જાય છે. ગોપાંગનાઓ કામ બુદ્ધિથી, વચનામૃતના શબ્દો, શ્રીમદ ભાગવતમાં ભગવાન વ્યાસે પણ એ જ લખ્યું, કામ બુદ્ધિએ કરીને ભગવાન શ્રી કૃષ્ણમાં જોડાણી તો પરિણામ એ આવ્યું. ગોપાંગનાની આસક્તિ વાસનામય હતી પણ સામેનું પાત્ર ભગવાન હતું, તો ગોપિકાઓ નિર્ગુણ બની, એનો પ્રેમ પણ નિર્ગુણ બન્યો અને અંતે મુક્તિની અધિકારીણી બની. કારણ શું? ભગવાનમાં હેત કરો, ભગવાનમાં જોડાવું એ જ લક્ષ્ય છે. મોટા મોટા સત્પુરુષો, પૂજ્યપાદ ગુરુજી વારંવાર કહે છે, મને મળ્યા જે મહારાજ એ સામેવાળા જીવને આપવા છે, એ જ મિશન છે. જીવ પોતાની જાતે ભગવાનમાં જોડાઈ શકે એટલી એની તાકાત જ નથી, કેપેસિટી જ નથી. એને એવા સંત મળે જે ભગવાનમાં જોડાયા હોય, ભગવાનને મળેલા હોય. અને એવા સંત મળે ને, પ્રભુપદ પ્રગટ કરાવત પ્રેતે, એ ભરમ મિટાવત ભારે. પ્રભુપદ પ્રગટ કરાવત પ્રીતે, ભગવાનના ચરણોમાં પ્રીતિ કરાવે એનું નામ સંત છે. અસત્ય એવા જગતને સત્ય માનવું છે, એમાંથી પ્રીતિ તોડાવે એનું નામ સંત છે. સંસારનો કરે અંત એનું નામ સંત. સંસારની આસક્તિ એનો અંત લાવી દે, ભગવાનમાં જોડે એનું નામ સંત. મહારાજે આ બધી રીતો પોતાના વર્તન દ્વારા
સંતોને ભક્તોને આપી છે. માટે આપણે ગમે તે વસ્તુ, આપણા કપડાં નવા હોય, મહારાજને પહેલાં અડાડી પ્રસાદીના કરી હૃદયથી પ્રાર્થના કરીએ, હે મહારાજ આ વસ્ત્ર તમે પ્રસાદીના કરો, આપ ધારણ કરો. પુરુષો પણ કરી શકે, બહેનો પણ કરી શકે, બાળકો પણ કરી શકે, બાલિકાઓ પણ કરી શકે. અરે તમારા નવા પુસ્તકો લાવો, તમારો નવા મોબાઈલ લાવો. આપણે ઘરની કોઈ પણ નાની મોટી વસ્તુ આપણે લાવીએ, ઠાકોરજીને અર્પણ કરી, પ્રસાદીની કરી પછી વાપરીએ. આપણા મનમાં એક દિવ્ય ભાવ જાગે, આ વસ્તુ મહારાજની અડેલી છે, આ પ્રસાદીની છે. વસ્તુ જોતાની સાથે મહારાજ યાદ આવે, મહારાજ યાદ આવે એટલે આપણી ભક્તિ બની ગઈ. આપણા ઘણા લોયાધામ પરિવારના હરિભક્તો એવા છે, નવી વસ્તુ લાવ્યા હોય, અહીંયા પીવડા ઘનશ્યામ મહારાજ માટે લાવે છે, ખબર છે ને, મોબાઈલ લાવ્યા હોય, લેપટોપ લાવ્યા હોય, મહારાજ પ્રસાદીનું કરીને પછી આપે. પૂજ્યપાદ ગુરુજી પધાર્યા હોય, ગુરુજીએ ચાંદલા કર્યા હોય લેપટોપ ઉપર, બબ્બે ત્રણ ત્રણ વર્ષથી એ હરિભક્તોના ઘરે લેપટોપ હોય, હજી પણ એ ચાંદલો એવો ને એવો રાખી મૂકે, ઉપર સેલોટેપ મારી દે, કેમ? ગુરુજીએ ચાંદલો કર્યો છે ને, આ ચાંદલો, ચાંદલાના દર્શન કરીએ એટલે ગુરુજી યાદ આવે, ગુરુજી યાદ આવે એટલે આખો દિવસ લેપટોપ પર બેઠા બેઠા અમને ગુરુજી યાદ આવે, મોટા સંત યાદ આવે, મોટા સંત યાદ આવે એટલે ભગવાન યાદ આવે. વચનામૃત ગઢપુર પ્રથમનું ત્રીજું, અમે જ્યાં મોટા સમયાઓ કરીએ છીએ, મોટા વિષ્ણુયાગ કરીએ છીએ, એમાં હજારો નરનારી ભેગા થાય છે, એમાંથી કોઈકને ભગવાનની મૂર્તિ, કોઈકને ભગવાનના સંત, કોઈકને ભગવાનના પાર્ષદ, બ્રહ્મચારી કે હરિભક્ત, અથવા એ સમયો એનું એકાદ દ્રશ્ય જો યાદ રહી જશે તો પણ અંતકાળે એ જીવનું કલ્યાણ થશે, પરમપદને પામશે. એટલા માટે મહારાજ એમ કહે છે અમે આ દાખલો કરીએ છીએ. વચનામૃતમાં ગઢપુર પ્રથમનું ત્રીજું એમાં મહારાજે વાત કરી. માટે આપણે પણ દરેક વસ્તુ મહારાજના સંબંધવાળી કરીને વાપરીએ, મહારાજને ધરાવીને પ્રસાદીની કરીને વાપરીએ, આટલું નિયમ રાખજો. મૂર્તિ હોય તો મૂર્તિને ધરાવીએ, કદાચ આપણી પાસે મૂર્તિ નથી અને આપણે વસ્તુ વાપરવી પડે, ખાવી પડે, પીવી પડે એવી છે તો આંખો બંધ કરી માનસી પૂજા કરી મનથી ખાલી અડધી સેકન્ડમાં, અડધી મિનિટ માટે, 30 સેકન્ડ માટે પણ ભગવાનને હૃદયથી પ્રાર્થના કરીએ, હે મહારાજ આપ આને અંગીકાર કરો, પછી જમીએ એ વસ્તુ નિર્ગુણ બની જાય. શ્રીજી મહારાજ ભગવાન છે છતાં ઠાકોરજીને અન્નકોટ ધરાવ્યો, પછી શ્રીજી મહારાજ જમવા બેઠા, જેટલા પાક બનાવ્યા હતા તે બધાને શ્રીહરિ જમ્યા, પછી તરત હાથ અને મુખ ધોયા, રૂમાલથી હાથ લૂછ્યા, મુખવાસ લીધો, પછી સંતોની પંક્તિ કરી, શ્રીહરિની સાથે રહેનારા દરબારો અને પાર્ષદો જે હતા તેમની પણ પંગત કરાવી. તે પંગત રંગમંડપમાં કરી હતી. આગલા દિવસની જેમ જ રંગોળી પુરાવી હતી. પ્રત્યેક ખંડની રંગોળીમાં જ્યાં ચોકડી પડતી હતી તેના ઉપર પ્યારા સંતોને બેસાડ્યા, ખાખરાના અને વડના પાંદડાના પતરાવાળા બનાવ્યા હતા. હરિભક્તોએ સંતો માટે પતરાવલીના મોટા મોટા પાત્ર બનાવ્યા હતા. મનમાં પ્રસન્ન થઈને તેમણે સંતો માટે પંક્તિમાં મૂકી દીધા, ગોઠવીને રાખ્યા હતા. આવી રીતે પાત્રની વ્યવસ્થા જોઈને શ્રીહરિ ખૂબ પ્રસન્ન થયા. હરિભક્તોના મનમાં એમ થયું કે આટલી બધી અન્નકૂટની વાનગી છે, સંતોના પાત્ર, જે લાકડાના બાઉલ સંતો રાખે તો બહુ નાના હોય, એટલે હરિભક્તોએ પતરાળા રાખ્યા મોટા મોટા, એ મૂકી દીધા, પહેલેથી ગોઠવી દીધા. મહારાજ જોઈને ખૂબ રાજી થયા, હસ્યા પણ ખરા, હરિભક્તો વિવેકી છે, ચકોર છે કે આવા સમયે તકની સેવા હરિભક્તોએ ઝડપી લીધી. પછી સંતોની પૂજા કરાવી, ભાઈરામદાસ સ્વામીની પૂજા સ્વયં શ્રીહરિએ કરી, મુક્તાનંદ સ્વામી અને સંન્યાસી દેવાનંદ સ્વામી એ બે મોટેરા સંતોની પૂજા મયારામ ભટ્ટ અને મહાસમર્થ પર્વતભાઈ અને પોતે શ્રીહરિ ત્રણેય ગુરુભાવ રાખીને કરી. કેવી રીતે કરી પૂજા? સંતોને જમાડતા પહેલા મુક્તાનંદ સ્વામીની, સંન્યાસી દેવાનંદ સ્વામીની અને ભૈરામદાસ સ્વામીની ગુરુભાવ રાખીને પૂજા કરી. વિચારો,
અનંત કોટી બ્રહ્માંડના ધણી છે, પ્રગટ પુરુષોત્તમ નારાયણ છે, કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ સમર્થ છે, તેમ છતાં સાધુને વિશે ગુરુભાવ રાખે છે. તમે જુઓ, આખી જિંદગી મહારાજે મુક્તાનંદ સ્વામીની મર્યાદા રાખી, ગુરુભાવ રાખ્યો છે. જેના જીવનમાં કોઈ સંત પ્રત્યે ગુરુભાવ નથી એ ક્યારેય પણ અક્ષરધામ સુધી પહોંચી નથી શકતો. સદગુરુ વિના શ્રીહરિ સુધી પહોંચે એ શક્ય જ નથી. ગુણાત્યાનંદ સ્વામી કહે, અમે એક એવો જોયો નથી કે સંત વિના સીધો ભગવાન સુધી પહોંચ્યો હોય. સંત વિના સીધો ભગવાન સુધી પહોંચ્યો હોય એવો એક જીવ જોયો નથી. કોઈ પણ સારા સંત, આ સંપ્રદાયમાં હજારો સાધુઓ છે, પૂજ્યપાદ ગુરુજી ઘણીવાર કહે છે, તમને જે સારા લાગે, તમને હૃદયમાં હા પડવી જોઈએ, મારું કલ્યાણ કરી શકે એવા છે, એવા સંતને મન કર્મ વચનથી સોંપાવું એ શિષ્યત્વ છે. આપણે એને ગુરુ તરીકે સ્વીકાર્યા કહેવાય? શ્રીજી મહારાજને ઘણીવાર મુક્તાનંદ સ્વામી ટકોરો કરી છે, ના પાડી છે, એવા કેટલા પ્રસંગો છે. મહારાજ ગુરુભાવ રાખતા, તે બધાને ફૂલહાર પહેરાવી પૂજન કર્યું. મયારામ ભટ્ટ અને ગોવિંદરામ ભટ્ટ એ બંને ભાઈ અને નાના ભાઈ ભટ્ટ આ ત્રણેય મળીને પછી બધા બાકીના સંતો હતા તેની પૂજા કરી. શ્રીહરિએ કુમકુમ લઈને સંતોના લલાટમાં ચાંદલા કર્યા, એક એક ફૂલહાર પહેરાવ્યા. સંતો શ્રીહરિને ખૂબ પ્યારા લાગતા હતા. સાધુ ભગવાન શ્રીહરિના હૈયાના હાર છે. સંતો માટે તો શ્રીજી મહારાજે કેટલું કેટલું કહ્યું છે. ત્યાં સુધી મહારાજે એમ કહ્યું, અમારા પ્રાણ કરતા પણ અમને અધિક જો પ્રિય હોય ને, અરે અક્ષરધામ કરતા પણ. પરમનિધિ મેરી સંત હે, સાગરમાં જ પરમનિધિ મેરી સંત હે, ઇનસે અધિક ન કોઈ, અક્ષરધામ સે અધિક હી, અક્ષરધામ સે અધિક હે, સંત કુમાને સોય. પરમનિધિ મેરી સંત હે, સાધુ છે ને એ તો મારો મોટો ખજાનો છે. ઇનસે અધિક ન કોઈ, ધેર ઇઝ નથિંગ હાયર ફોર મી ધેન માય સંત. મારા સાધુ કરતા મારા માટે કોઈ વસ્તુ અધિક નથી, કિંમતી નથી. નથિંગ ઇઝ મોર વેલ્યુએબલ ધેન સંત. શ્રીજી મહારાજ બોલે છે, અક્ષરધામ સે અધિક હિ, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ જેટલા તત્વ છે, પૃથ્વીથી જળ, તેજ, વાયુ, આકાશ, મહતત્વ, અહંકાર, પ્રકૃતિ, બરાબર, એનાથી પર અક્ષર ને અક્ષરથી પર એક જ છે પરમાત્મા. મહારાજ એમ કહે છે, અક્ષર કરતા પણ અક્ષરધામ સે અધિક હિ, સંતકુ માનત સોઈ. અક્ષરધામ કરતા પણ અધિક અમે સાધુને માનીએ છીએ. સત્સંગી જીવનમાં મહારાજ એમ કહે છે, હે સાધુઓ, તમે આ જગતમાં ભટકતા જીવને માયાના બંધનમાંથી મુક્ત કરી અને મારી મૂર્તિમાં જોડો છો, માટે તમારાથી અધિક આ દુનિયામાં કોણ જીવનું હિતકારી છે? તમે માયાના બંધનમાંથી જીવને મુકાવી અને મૂર્તિમાં જોડો છો, માટે તમારા કરતા આ દુનિયામાં કોણ અધિક હિતકારી છે? સંત પરમ હિતકારી જગતમાંહી, સંત પરમ હિતકારી. બ્રહ્માનંદ સ્વામી ભગવાનના સોગંધ ખાઈને બોલે છે, ખબર છે ને, હરિસમ. હરિસમ એટલે ભગવાનના સોગંધ ખાઈને બ્રહ્માનંદ સ્વામી કહે છે, હું વાત કરું છું, આ જગતમાં સાધુ જેવા બીજા કોઈ હિતકારી નથી. ભગવાન શ્રીહરિને અતિ પ્યારા સંતો છે, જમવા બેસાડ્યા છે, સંતોની પૂજા કરી રહ્યા, શ્રીહરિ સંતોને ભોજન પીરસવા લાગ્યા. અનંત કોટી બ્રહ્માંડના મુક્તો પણ પંગતમાં જમવા માટે બેસી ગયા હતા. શ્રીહરિએ દ્રષ્ટિએ કરીને ભોજનને અપાર વધારી દીધા, જેથી ભોજન ક્યારેય લગાર પણ ખૂટે નહીં. લક્ષ્મીજી અને લક્ષ્મીજી જેવી બીજી સત્સંગી બહેનો ભોજન પાસે રહ્યા હતા. કેમ જે ક્યારેય ભોજન સામગ્રી ખૂટે નહીં એવી શક્તિ તે લક્ષ્મીજી અને સત્સંગી બહેનોમાં હતી. અને વળી ભવ, બ્રહ્મા આદિ દેવો પણ સ્વશક્તિ સહિત ત્યાં આવી ગયા. તે બધા દેવતાઓ છાની રીતે સંતોની પંગતમાં જમવા માટે બેસી ગયા. જે સમાધિવાળા હતા તે બધાને તેની ખબર હતી. મોટા મોટા દેવતાઓ પણ આજે
એ સંતોની પંક્તિમાં એક બાજુ આવીને બેસી ગયા, દિવ્ય દ્રષ્ટિવાળા સમાધિવાળા જે હતા એ આ બધું જોઈ શકતા હતા. ભગવાન શ્રીની અદ્ભુત લીલાઓ છે. બીજા કોઈને ખબર નહોતી પડતી, પણ પીરસતી વેળાએ શ્રીહરિએ ખૂબ રમૂજ કરી. મહારાજનો સ્વભાવ છે ને રમૂજી હતો, આનંદી હતો, ઉદાસીન નહોતા રહેતા. દાદા કેવા હતા? હસમુખા, તમારા ઘનશ્યામ દાદા જેવા. તમે ગમે તે કહો દાદા ઓલવેજ હસતા હોય. કાલે રાત્રે મને મેં પૂછ્યું, દાદા કેવું પગ દુખે છે? દાદાએ બહુ મોટી વાત કરી, બોમ્બ ફોડી દીધો એમ કહો તો એ ચાલે. મને કહે, સ્વામી આટલા વર્ષથી દરરોજ સવાર સાંજ કથા સાંભળી, એમાં એક વાત શીખી ગયો. મેં કીધું શું? મને ખબર પડી ગઈ દાદા કંઈ છગ્ગો મારવાના છે. આ કથામાંથી એટલું શીખી ગયા કે પગ દુખતો હોય ને તો આનંદમાં જ રહેવાનું. આપણે લો સદા આનંદમાં રહો. સાચી વાત ને દાદા? પગ પગનું કામ કરે, આપણે આપણું કામ કરીએ, દુખી શા માટે થવું? ભગવાનના ભક્તની આ સમજણ છે. જેને ભગવાનની મૂર્તિમાં હેત થયો હોય ને એવા જીવની આ સમજણ છે, ગમે તેવી પરિસ્થિતિ આવે એ સદા આનંદમાં જ રહેવાનું. આ દુનિયામાં તો રહેવાનું જ છે, દિવસ રાત, ઠંડી ગરમી, બરાબર ને? એનું જ નામ દુનિયા. એમ હાનિ લાભ, જન્મ મરણ, યસ અપયસ, બરાબર, લોસ પ્રોફિટ, નિંદા સ્તુતિ રોજ ચાલ્યા કરવાનું છે. ક્યારેય પણ આ જગતમાં સૌથી પહેલો પાઠ શીખવા જેવો એ છે, બેલેન્સ યોર માઇન્ડ ઇન એની સિચ્યુએશન. નાના બાળકો ઘણા બધા કથા સાંભળે છે, એટલે હમણાં હમણાં દાદા 4-5 દાખલા મેં સાંભળ્યા. કેવા દાખલા? એ નજીકમાં એક સ્કૂલ છે, સ્કૂલમાં એક નાની દીકરી, આપણા હરિભક્તના દીકરાઓ એક સ્કૂલમાં ભણે એટલે એ લોકો એના પપ્પાને વાત કરી, એના પપ્પાએ મને વાત કરી, સ્વામી સ્કૂલમાં આવું બન્યું. નાની દીકરી, સ્કૂલમાં ભણનારી અમેરિકન દીકરી, એ બાથરૂમમાં જઈને સુસાઇડ કર્યો. કારણ શું? ગમે તે હશે એને કોઈ ના પાડી દીધી, એની ઈચ્છા પૂરી નહીં થાય. આટલી નાની વાતે જીવન ખલાસ કરી નાખે. ફેસબુક ઉપર એની પ્રિય વ્યક્તિએ એનાથી વિરોધમાં કંઈક મેસેજ કરી દીધો, તે છોકરાએ ત્રીજા માળેથી ચડી નીચે પડીને આત્મહત્યા કરી. ટેક્સાસમાં બ્રિજ છે, એ ફ્લાયઓવર બ્રિજની ઉપરથી પડીને એક ઇન્ડિયન છોકરો હતો, એણે આત્મહત્યા કરી. એક શબ્દ પણ માણસ સહન નથી કરી શકતો, એક શબ્દ પણ. વિચારો, માણસનું જીવન કાચ કરતા પણ ડેલિગેટ બની ગયું છે. કાચ કરતા પણ ડેલિગેટ, કાચ તો પડ્યા પછી ઘણીવાર સલામત પણ રહે છે, બરાબર. માટે આ સત્સંગમાંથી શીખવા જેવું જે છે, આ જગતમાં નિંદા સ્તુતિ, હાનિ લાભ, પ્રોફિટ લોસ, આપણી ઈચ્છા પૂરી થાય, આપણી ઈચ્છા પૂરી ના પણ થાય, આપણું ધાર્યું થાય, આપણું ધાર્યું ન પણ થાય, આ ચાલ્યા જ કરવાનું. પણ આપણા મનને હંમેશા આનંદિત રાખીએ, પ્રફુલ્લિત રાખીએ, પોઝિટિવ રાખીએ. મારા મહારાજ મારી સાથે જ છે, ગમે તેવી પરિસ્થિતિ આવશે મહારાજ તો મારી રક્ષા કરે જ છે. આ ભાવ, સાચી વાત ને? આ ભગવાનના ભક્તોની સમજણ છે. મહારાજ અતિશય રમૂજી હતા. સંતો જમવા બેઠા છે ને, મહારાજ બહુ રમૂજ કરતા હતા. કરમડ ગામમાં અન્નકૂટ ઉત્સવ હતો. અહીંયા જેમ અન્નકૂટ ઉત્સવ ચાલે છે ને માંગરોળમાં, એવી જ રીતે કરમડમાં અન્નકૂટ ઉત્સવ મહારાજે કર્યો. અન્નકૂટમાં સંતો ભક્તોની બહુ મોટી પંક્તિ થઈ અને એ પંક્તિમાં મહારાજ જાતે પીરસવા આવ્યા. હવે એ સમયમાં તો આજના જેવું હતું નહીં, ખુલ્લા ચોકમાં જ બેસવાનું હતું. એમાં એક કૂતરું આવી ગયું. હવે સંતો ભક્તો જમવા બેઠેલા, મહારાજ પીરસવા નીકળેલા, અને બધું કૂતરું આવ્યું ને તો બધા હળ હળ કરે, પણ કૂતરું પેલું જમવાનું જોઈ ગયેલું ને એ દૂર ન જાય. મહારાજે જોયું, મહારાજે હાથમાં લાડવો લીધો, મોટો લાડવો હતો ચૂરમાનો, દાદા 250 ગ્રામનો પૂરો, અને જે કૂતરાને રમ રમતો જીખ્યો ને, તે કૂતરાને વાગ્યો પણ જોરદાર, પણ કૂતરું મારું બેટું હોશિયાર ને વાગ્યો ને, પછી મોઢામ લાડુ લઈને એવું ભાગ્યું ને, તે શ્રીજી મારા જેટલા ખડખડાટ હસ્યા, મારા મહારાજ એમ બોલ્યા, આ કૂતરું પણ કલ્યાણ લઈ ગયું આજે, આ કૂતરું પણ કલ્યાણ લઈ ગયું. શ્રીજી મહારાજ ગઢપુરમાં બેઠા હતા, ઘણા બધા હરિભક્ત દર્શન કરવા આવ્યા, બધા હાથ જોડે, મહારાજ અમારા ગામે ક્યારે પધારશો? બીજા એવા, મહારાજ અમારા ગામે ક્યારે પધારશો?
એમાં ડાંગરવા ગામના જતનબા આવ્યા. મહારાજ અમારા ગામે ક્યારે આવશો? મહારાજ બધા સામું જોવા લાગ્યા, આટલા બધા ભક્તો અમે એક, અમારી એક શરત છે. શું બોલ્યા? અમે તેના ઘરે આવીએ જેના ઘરે દૂધ દહીં ખૂટવા ના જોઈએ. અમે સંતો ભક્તોને લઈને આવશું, છૂટા હાથે પીરસશું, દૂધ અને દહીં ખૂટે તો સમજો કે તમે સત્સંગમાં જ વિમુખ થશો. બોલો હવે આમ મહારાજ કે કોઈ હિંમત જલ્દી કરે? કેમ કે આ તો શ્રીજી મહારાજ પરીક્ષા લે તો પૂરું કરી નાખે, એટલે બધા ઢીલા પડી ગયા. પણ ડાંગરવા ગામના જતનબા શું બોલ્યા ખબર? મહારાજ તમારા સાધુઓને દૂધમાં ને દહીંમાં તાણી નાખીશ, લઈ આવો બધાને, જેટલા લાવો લાવો અમારે ત્યાં ચાલો. મહારાજ કે બાઈ જબરી છે. મહારાજ કે જો જતન દૂધ અને દહીં ખૂટશે ને તો તારો હોકારા કરાવીશ. જતનબા કે મહારાજ જો નહીં ખૂટે ને તો તમારા હોકારા કરાવીશ, હું આખા ગામમાં ઢંઢોરો પીટીશ. એ ભગવાન હાર્યા. મહારાજ કે આ બાઈ નહીં જીતવા દે અમને. ડાંગરવા ગામના જતનબા કેટલા પ્રેમી હશે, આ કેટલો એનો પ્રેમ હશે દાદા. આજે 200 વર્ષ પછી પણ ડાંગરવા ગામનો સત્સંગ તમે જુઓ ને, હું તો ઘણા બધા હરિભક્તોને અમેરિકામાં ઓળખું છું, એવો સત્સંગ દિવ્ય છે આજે પણ. એક બાઈને લીધે જતનબા, સહજાનંદી સિંહણ ગુરુજીએ કથા કરી છે ને, એવા સિંહ સિંહણ જેવા ભક્ત હતા ને. મહારાજ કે સારું તૈયારી કરો, અમે આવીએ છીએ. સંતો હરિભક્તોનું મોટું ટોળું લઈ સંઘ લઈ મહારાજ પહોંચી ગયા અને પંક્તિ થઈ. જતનબાને ખબર પડી ગઈ આ તો ભાઈ હરિભાઈ કોની જોડે છે, હવે ભગવાન જોડે છે, હવે વ્યવસ્થા કરવી પડશે. એટલે આખા ગામમાં જેટલું દૂધ દહીં હતું બધું ભેગું કર્યું. તોય જતનબાને લાગ્યું કે આ તો ભક્તો સંતો જાજા છે. આસપાસના 5 થી 10 ગામમાં માણસો દોડાવ્યા, જ્યાંથી જ્યાંથી દૂધ દહીં છાસ જે કંઈ મળે મોટી મોટી ગોળીઓ ભરાવી દીધી. અને શ્રીજી મહારાજ પંક્તિમાં પીરસવા નીકળ્યા. કેવી રીતે પીરસવાનું ખબર દાદા? આમ છૂટી ધાર દૂધની કરવાની, ઊંચું લેવાનું જ નહીં. સંતોના પાત્ર છલકાઈ જાય, નીચે રેલમ છેલ, સંતો બેઠા હોય એ નીચે દૂધ આવી જાય. સંતો કે મહારાજા નીચે દૂધનો રેલો આવ્યો. આમ મહારાજ પીરસે, ચારે બાજુ રેલમ છેલ દૂધ, સંતોના પાત્ર એ છલકાય, નીચે માટી બાટી બધું દૂધનું રેલમ છેલ. જતનબાને લાગ્યું કે મહારાજ ખૂટવાડવાના મૂડમાં છે, એટલે મહારાજને દૂરથી બૂમ પાડી. સંતો એટલે નજીક તો જવાય નહીં. મહારાજ આપણે પીરસવાની શરત થઈ છે, ઢોળવાની શરત નથી. શ્રીજી મહારાજ શું બોલ્યા ખબર? અમે ગમે તેમ કરીએ, લે અમે તો ભગવાન છીએ. જતનબાને થયો હવે આ ભગવાનને પહોંચવું અઘરું છે, એટલે શ્રીજી મહારાજ આમ જ ઢોળ્યા કરે, આમ જ ઊંચું જ નહીં લેવાનું વાસણ. પાત્ર છલકાઈ જાય, નીચે ઢોળાઈ જાય, રેલમ છેલ થઈ જાય. પેલા સંતો કે મહારાજ હવે રાખો, આ રેલો નીચે આવો, નાવાનો સમય નથી, જમવાનો સમય છે અત્યારે. ત્યારે પાછા આગળ ચાલે મહારાજ. તે આગળ પહોંચ્યા ને, જતનબાઈ દોડ્યા અને મહારાજના હાથમાં દોણું તું પકડી લીધું. મહારાજ આ પીરસવાની રીત નથી, તમે ભગવાન હાચા પણ પીરસતા નથી આવડતું, રીતમાં રહીને પીરસો. મહારાજ કે અમે અમારી રીતે ગમે તેમ પીરસીએ. જતનબા કે નહીં મહારાજ, એમ ના ચાલે, આ તો તમે બગાડ કરો છો, આ તો સંતોને ગમે નહીં, બીજા હરિભક્તો દર્શન કરીએ કોઈને ગમે નહીં, આ તો તમે ખૂટવાડી દો આ રીતે. એમ નહીં, સંતોને જમાડીને ખૂટવાડો તો ખરા. જતનબા દોણી આમ ખેંચે, મહારાજ દોણી આમ ખેંચે, એમ કરતા કરતા શ્રીજી મહારાજ દોણી ખેંચવા ગયા ને તો દોણી માટલાની હતી, માટીની તૂટી ગઈ. મહારાજના હાથમાં કાંઠો રહ્યો, જતનબાના હાથમાં દોણી આવી ગઈ. મહારાજ કે જતન તું જીતી અને અમે આજે હાર્યા. આવી રીતે જતનબાનો પ્રેમ. મહારાજે કહેવાય છે 15 દિવસ સુધી સંતોને રાખ્યા, દૂધ છાસ ઘી એટલું બધું જમાડ્યા સંતોને ભક્તોને. 15 દિવસ પૂરા થયા. એક દિવસ જતનબા આમ જતા હશે, જતનબાના પિતાજી બૂમ પાડી, એ જતન બોલાવી, જો મહારાજ ગઈકાલે કહેતા હતા આજ નીકળવાનું, હવે આજ જતા હોય ને તો રોકતી નહીં, દાણા ખૂટી ગયા છે ઘરમાં, ક્યાંથી લાવીશ, આટલા બધાને કેમ જમાડીશ. જતનબાના બાપુજી જતનબાને ખીજાણા, અને એ ખીજાય છે એટલી જ વારમાં શ્રીજી મહારાજ આવ્યા ત્યાં. મહારાજે કાનો કાન સાંભળ્યું ખરું, પણ એના પિતાજી ડાયા બની ગયા, પગે લાગ્યા, આવો આવો મહારાજ, આસન પાથરું, ઢોલિયા પર બેસાડ્યા, બધા આગા પાછા થયા. મહારાજ જતનબાને બોલાવ્યા અને કીધું કે જતન હમણાં તમારા બાપુ કંઈ વઢતા હતા તમને? ના ના મહારાજ, એ તો મને એમ કહેતા હતા બહારથી કે મહારાજ આજે નીકળવાના છે ને,
તો કોઈ પણ ભોગે મહારાજને નીકળવા ન દેતી, હજી મહારાજને 15 દિવસ રાખજે. અંતર્યામી મહારાજ તો બધું જાણે છે. મહારાજ કે પણ જતન, અમે તો એવું સાંભળ્યું દાણા ખૂટી ગયા છે. અરે મહારાજ એવું નહીં એવું કે ભલે દાણા ખૂટી જાય તો પણ મહારાજને સંતોને રાખજે. કેવો પ્રેમ હતો. શ્રીજી મહારાજની આંખમાં પાણી આવી ગયા. મહારાજને એમ થયું, ધન્ય છે આ સ્ત્રીને, ધન્ય છે એના પ્રેમને, ધન્ય છે એની શ્રદ્ધાને. ઘરમાં અનાજ ખૂટી ગયું છે, દાણા ખૂટી ગયા છે, ખાવાનું ખૂટ્યું છે, તો આટલા આટલા સાધુને ભક્તોને પોતાના આંગણે રાખવાનો પ્રેમ આના હૃદયમાં છે. મહારાજની આંખમાં આંસુ. મહારાજ બોલ્યા, જતન જા, મારા આશીર્વાદ છે, તારા આ ઘરમાં કોઈ પણ વ્યક્તિ મરશે ને એ બધાનું ધામમાં તેડવા આવીશ. અને મારું બીજું વરદાન છે, આજ પછી તારા ઘરમાં ક્યારેય પણ દાણા ખૂટશે નહીં. આજે પણ ડાંગરવામાં બહુ મોટો સત્સંગ છે. મહેસાણાના જે સારા સારા સત્સંગો છે ને, કરજીસણનો સત્સંગ બરાબર, મહારાજના વખતનો વડુનો સત્સંગ, આપણા ઘણા બધા લાલજી ભગતને બધા વડુ ગામના છે ને, આપણા ઘણા બધા કંટકીવાળા મોટા ભાગના ભક્તો બધા મહેસાણા બાજુના, પણ મહેસાણાના ભક્તોમાં જતનબા એટલે જીવુબાનું સ્વરૂપ કહેવાય. જેમ કાઠિયાવાડમાં જીવુબા લાડુબા હતા ને, એમ આ બાજુ જતનબા એટલે બીજા જીવુબા તમે સમજી લો, મોટીબા બીજા સમજી લો, આવી સ્થિતિવાળા ભક્તો હતા. ટૂંકમાં શ્રીજી મહારાજ આવું રમૂજ કરીને સંતોને બહુ જમાડતા. એકવાર શ્રીજી મહારાજ સંતોને પંગતમાં પીરસે, રઘુવીરજી મહારાજ હાથમાં પેલું વાસણ લઈ ઉલટા પગે ચાલે, એમાંથી ખોબો ખોબો ભરીને સંતોને લાડવા આપે. એમાં અદ્ભુતાનંદ સ્વામી બીમાર હતા, દર્શન કરવા આવ્યા. અદ્ભુતાનંદ સ્વામી બીમાર, દર્શન કરવા આવ્યા. મહારાજે જોયું, મહારાજ કે સાધુ બેસી જાઓ, મારે લાડવા આપવા મળ્યા, લાડવા આપવા મળ્યા. એમ કરતા કરતા ત્રાસમાં 36 લાડુ હતા, બધા જમાડી દીધા. બોલો કેટલા લાડવા? 36 લાડુ. પછી અદ્ભુતાનંદ સ્વામી શું કે ખબર, મહારાજ બહુ બીમાર છો ને હવે રાખો. મહારાજ કે સાધુ તમે બીમાર છો તો એ 36 ઉલાડી ગયા, તો હાજા હોય તો દુકાળ પાડો કે નહીં. ત્યારે અદ્ભુતાનંદ સ્વામી બહુ સરસ વાત કરી, મહારાજ આ દેહ તો નાશવંત છે પણ તમારી પ્રસાદી ક્યારે મળે. ટૂંકમાં મહારાજ સંતોને જમાડે, ભક્તોને જ્યારે જમાડે, સુરા ખાચર દાદા ખાચર વગેરે દરબારો જમવા બેઠા હોય, ખૂબ પ્રેમથી. પ્રેમ 6 જગ્યાએ દેખાઈ આવે છે, હું ઘણી વાર કથામાં કહું છું. બોલવાથી પ્રેમ ક્યારે દેખાતો નથી, આપવામાં, લેવામાં, જમવામાં, જમાડવામાં, કંઈક મનની દુખતી વાત પૂછવામાં કે કહેવામાં, આ 6 જગ્યાએ. દદાતી પ્રતિગૃહણાતી ભૂંગતે ભોજયતે ચૈવ, સડવિધમ પ્રીતિ લક્ષણમ. આપણા શાસ્ત્રોમાં 6 પ્રીતિના પ્રેમના લક્ષણો કહ્યા છે. શ્રીજી મહારાજનો પ્રેમ સંતો પર અપાર હતો, હરિભક્તો પર અપાર હતો, દેખાય આવતો. મહારાજ એટલા બધા સંતો ભક્તોને જમાડતા. બ્રહ્માનંદ સ્વામી તો જમવા બેસે માથે ડોલની, આખી દૂધપાકની ડોલ રેડી દીધેલી, ખબર છે ને. તમે આવું જોયું નટુ દાદા ક્યાંય? કહ્યું બધું. આજે પણ વડતાલમાં તમે જાઓ ને, સંતોની ધર્મશાળા છે, કેટલી લાંબી ધર્મશાળા, તમે એકવાર જજો. એ ધર્મશાળાની વચ્ચે એક નાની થાંભલી છે, એ થાંભલી ઉપર આજે પણ શિલાલેખ છે. શ્રીજી મહારાજ 4 થરી પંક્તિ થતી, 4 થરી, એક લાઈન સામે બીજી લાઈન, એની પાછળ ત્રીજી લાઈન, ને આ બધી ચોથી લાઈન, 4 થરી પંક્તિમાં શ્રીજી મહારાજ પીરસવા નીકળતા. કમરે ભેટ બાંધી દે અને ભેટ બાંધીને મહારાજ પીરસવા નીકળતા. 496 વાર એ સંતોની પંક્તિમાં મહારાજે પીરસ્યું છે. બોલો કેટલી વખત અજય ભગત? ખાલી એક જગ્યાની વાત, આ તો એક જ જગ્યાની આ ખાલી વાત તમને કરી તો ગઢપુરમાં કેટલી વાર જમાડ્યા હશે, બીજા બધા ગામોમાં કેટલી વાર જમાડ્યા હશે. ભગવાનનો પ્રેમ છે, ખૂબ રમૂજ કરતા. શ્રીહરિ વારંવાર એમ બોલતા, આજ કોઈ સંતોએ હારવાનું નથી, તમને સૌને જમાડવા માટે બધું ભોજન છે, હું પીરસવામાં હારીશ નહીં, તમે હવે હારતા નહીં, આમ બોલતા હતા. આવું બોલીને સૌ સંતોને જમવા માટેની આજ્ઞા કરી. જમવા આપેલી આજ્ઞાને સંતોએ માથે ચઢાવી અને કહ્યું, આજ કંઈ કસર રાખશો નહીં, આપની જેમ ઈચ્છા હોય તેમ કરજો. હે હરિ, આપની ગતિ અકળ છે,
કોઈ કળી શકતું નથી, અમે જમીએ છીએ છતાં અમને તે જમવાથી તૃપ્તિ કેમ થતી નથી, તેનું કારણ શું છે? સંતો બોલ્યા, મન મન હી જે એ સબ, મન મન હી જે એ સબ તો હું તૃપ્તિ રહાય. સંતો કેવા લાગ્યા, મહારાજ એક મણ ગમી, એક મણ જેટલું અમે જમી ગયા. કેટલું? એક મણ મણ જેટલું અમે જમી ગયા. મન મન હી જે એ સબ તો હું તૃપ્તિ રહાય, એસે કેસે ભાવ હે કારણ નહીં દેખાય. મહારાજ એક એક મણ જેટલું અમે જમી ગયા તો પણ તૃપ્તિ કેમ થતી નથી? હજી એમ થાય છે જેમાં જ કરીએ જેમાં જ કરીએ છીએ, એનું કારણ શું છે? ત્યારે શ્રીહરિએ વાત કહી, આપણે અન્નકૂટ કર્યો છે તે જાણીને સર્વે બ્રહ્માંડના મુક્તો એ પણ બધા આવ્યા છે, અનંત બ્રહ્માંડના દેવો પણ બધા અત્યારે આવ્યા છે, આના ભેદને તમે કોઈ જાણો નહીં. હા, એક સંતદાસજી બેઠા છે એ જાણે છે, એ સમાધિવાળા હતા, દિવ્ય દ્રષ્ટિવાળા હતા. અનંત કોટી બ્રહ્માંડના આધારરૂપ જે સ્વસ્વરૂપ, તેનું મનમાં ચિંતન કરી શ્રીહરિ તે સમયે પીરસવા લાગ્યા. ત્યાર પછી બધા સંતોને તૃપ્તિ થઈ. શ્રીહરિએ જ્યારે યોગ ધારણા ધારણ કરી ત્યારે બ્રહ્માંડના બધા મુક્તો તૃપ્ત થઈ ગયા, તેનાથી સંતો પણ તૃપ્ત થયા. પછી શ્રીહરિ પીરસવા પંગતમાં ફર્યા પણ કોઈએ કશું લીધું નહીં. મહારાજે સંકલ્પ કર્યો ત્યારે બધા તૃપ્ત થયા. જેટલા લોકોએ સોજન સબહી ગયે હરિધામા, અવતાર ધરે કો ઇતનો કામા, સોજન સબહી ગયે હરિધામા. બધા લોકો ભગવાનના ધામમાં ગયા. કોણ? જેટલા લોકોએ શ્રીહરિની લીલા દેખી તે બધા ભગવાનના ધામમાં ગયા. શ્રીહરિ આ પ્રમાણે જેટલા ચરિત્ર કરે છે તેને જે કોઈ દેખે છે, જે કોઈ સાંભળે છે અને જે કોઈ સંભાળે છે, જો જે દર્શન કરે છે, જે સંભાળે છે એટલે યાદ કરે છે. આપણે શું કરીએ છીએ અત્યારે? યાદ કરીએ છીએ, મહારાજના ચરિત્રોને સંભાળીએ છીએ. જે દેખે છે, જે સાંભળે છે, જે સંભાળે છે તે બધા લોકો શ્રીહરિના ધામને પામ્યા. સોજન સબહી ગયે હરિધામા, હૃદયથી મહારાજની મૂર્તિને સંભાળી. આવી રીતે માંગરોળમાં દિવાળીના દિવસોમાં સરસ મજાનો ચંદરવો બાંધ્યો છે, મંડપ છે, ચારે બાજુ રંગોળી પૂરી છે, વિવિધ પ્રકારના કેળના સ્તંભો ચારે બાજુ રોપાવી દીધા છે, સરસ મજાના ચિત્રો ગોઠવી દીધા છે અને આવા સુંદર રંગીન મંડપની અંદર સંતોની પંક્તિ થઈ છે. મહારાજ પીરસે છે, એ દિવ્ય દર્શનને હૃદયથી ધારીએ, સંભાળીએ તો પણ અક્ષરધામ પાકું. પંચાળાની વાત છે ને, ઝીણાભાઈને ત્યાં મહારાજ પધારેલા, બધાને જમાડ્યા. મહારાજે જોયું નદીની સામે કિનારે કોઈ માણસો ફરે છે. હા મહારાજ, એ તો સામાન્ય લોકો છે બધા, ઉતરતી જ્ઞાતિના. નાના, અમારે આખા ગામને જમાડવું છે. આકાશમાં સૂર્ય ઉગે એ પ્રકાશ બધાને સરખો આપે છે, આકાશમાંથી વરસાદ પડે એ પાણી બધાને સરખો આપે છે. તો અમે અનંત કોટી બ્રહ્માંડના ધણી આવ્યા અને આ ગામમાં અમે આવીએ અને ગામના બધા લોકો જમે અને આ સામાન્ય લોકો ભૂખ્યારે કેમ ચાલે? બોલાવો એમને જમાડવા છે. ઝીણાભાઈએ માણસો મોકલ્યા, એ માણસો આવ્યા. ઝીણાભાઈએ પ્રસ્તાવ મૂક્યો, અમારા ભગવાન છે અને બધા ગામના લોકોને જમાડ્યા છે, તમને પણ સારામાં સારું જમાડવું છે. મહારાજે કહ્યું, અમે શું મોતૈયા બનાવીએ? ત્યારે પેલા નાના માણસોનો જે સરદાર હતો ને, એ બહુ પાવરફુલ હતો. એણે શું કીધું ખબર હે? શાસ્ત્રમાં લખેલા શબ્દો, અરે સ્વામિનારાયણ, આ મોતડી બોતડી અમને ન ફાવે. શું બોલો હે? અક્ષરાનંદ સ્વામી વાતોમાં લખ્યું. શું લખ્યું? આ મોતડી બોતડી અમને ન ફાવે, તમારે જો સારામાં સારું જમાડવું હોય ને શેલણ બનાવો. મહારાજ પણ ચોકી ગયા કે ભાઈ મોતિયા કરતા મોટી વસ્તુ કઈ છે? શેલણ. એ વળી શું? ભાત બાફવાનો, એમાં ગોળ નાખવાનો અને ભારો ભાર ઘી રેડવાનું, એ અમારું સારામાં સારું ભોજન છે. બોલો થશે તમારાથી? મહારાજ કે હા, તો આપણે ચેલેન્જ આપે છે. મહારાજ કે એવું જમાડો, તમારે જે જમવું હોય એવું જમાડીએ. કેવી મહારાજની ઉદારતા જુઓ, વિચાર તો કરો. એટલે તો એમનું નામ છે ઉદારાય નમઃ. આ દુનિયામાં એના જેવો કોઈ ઉદાર કોણ હોય, એના જેવો કોઈ દાનવીર કોણ હોઈ શકે? એ જમાડો. ખરેખર જમાડવા વાળો પોતાની ઈચ્છા પ્રમાણે જમાડે ને બીજાને. આ મહારાજની ઉદારતા તો જુઓ, શેલણ બનાવ્યું, લોકોની પંક્તિ થઈ અને મહારાજ જાતે પીરસવા આવ્યા. એ સોનેરી સુરવાળ,
સોનેરી વસ્ત્ર અલંકાર આભૂષણ ત્રણ છોગલાવાળી પાઘ તોરા લટક લટક થતા હોય અને ફૂલના તોરાની આસપાસ ભ્રમર ગુંજારો કરતા હોય આવી સલોણી માધુરી મહારાજની મૂર્તિ અને મહારાજ છૂટ્ટા હાથે ઘી પીરશે તાંબડીમાંથી. હવે આ ગરીબ માણસો તો જિંદગીમાં આટલું બધું ઘી ખાધેલું નહીં, જોયેલું પણ નહીં. ભાત ને એમાં ગોળ નાખીને એમાં ઘી છલો છલ વાસણમાંથી છલકાઈ જાય ને, બસ કહીને આડો પડી જાય ને, ત્યારે મહારાજ આગળ ચાલે. આમ ઘી પીરશે, હાથના લટકા કરતા જાય, જમો જમો એમ કહેતા જાય, કસર રાખશો ને એમ કહેતા જાય, અને જમાડ્યા. અને પછી તો મહારાજ જતા રહ્યા. એમાં એક કોઈક માણસ, એને આ મૂર્તિ એવી યાદ રહી ગઈ, એવી યાદ રહી ગઈ, એનો અંતકાળ આવ્યો. એના સગાવાલા પૂછે, તમારી કોઈ છેલ્લી ઈચ્છા છે? બોલો, છેલ્લી ઈચ્છા છે? એક જ રટન. પેલા સ્વામિનારાયણ નહોતા, એને શેલણ જમાડ્યું હતું ને, એવું મને જમાડો. એ શેલણ જમાડતી મહારાજની મૂર્તિ એને એવી યાદ રહી ગઈ. શેલણ અને સ્વામિનારાયણ, શેલણ અને સ્વામિનારાયણ, એ જપતો જપતો. હવે ગરીબના ઘરમાં શેલણ ક્યાંથી મળે? એને દેહ છોડ્યો. શ્રીજી મહારાજને ધામમાં તેડવા આવ્યા. કેમ? ભોજનના સંબંધે કરીને પણ ભગવાનની મૂર્તિ યાદ આવી, તે મૂર્તિ કલ્યાણ કરનારી બની. સોજન સબહી ગયે હરિધામ, બધા ભગવાનના ધામના અધિકારી બન્યા. શ્રીહરિને અવતાર ધારણ કરવાનું પ્રયોજન જ આટલું છે, બધાને પોતાના ધામમાં મોકલવા છે. જો શ્રીહરિ અવતાર ધારણ ન કરે તો આટલા બધા જીવોનો ઉદ્ધાર ક્યારે થાય? જો શ્રીહરિ અવતાર ધારણ ન કરે તો આટલા બધા લોકોનો ઉદ્ધાર કેમ થાય? કારણ કે જે મનુષ્યને શ્રીહરિના સંત મળે અને સંતના વચનને તે માને ત્યારે એનો મોક્ષ થાય છે. પરંતુ અતિશય પરિશ્રમ જ્યારે કરે છે ત્યારે એ એક બે જણનું મોક્ષ થાય છે. ટૂંકમાં સાધુ દ્વારા, સાધુ વર્તમાન ધરાવે, નિયમ ધર્મ પાલન કરાવે, ઘણા દાખલાને અંતે એક બે જીવના કલ્યાણ થાય છે. પરંતુ પ્રગટ થયેલા શ્રીહરિ દ્વારા તો અનંત જીવનો સંકલ્પ માત્રમાં ઉદ્ધાર થાય છે. કેવી રીતે ભગવાન કલ્યાણ કરે છે? સંકલ્પ માત્રમાં, બોલો. અને સંત કેવી રીતે કલ્યાણ કરે છે? ધર્મનિયમ પળાવીને કલ્યાણ કરે છે. ધર્મનિયમ પળાવવા એમાં તો કેટલો પરિશ્રમ છે, જીવને સમજાવવું પડે, જીવને ભગવાનમાં જોડવા પડે. હે દાદા, આ દુનિયામાં અઘરામાં અઘરું કામ હોય તો કયું? આ જ અઘરું છે, બોલો. હમણાં પાર્ટી રાખો તમે, જુઓ. હે, હમણાં અમે વિચરણમાં હતા ને, એક દાદા કહેતા હતા કે સ્વામી આ સમજાતું નથી, બોલો. દુનિયામાં કેવો ગાંડો રોગ છે, આ દુનિયામાં લોકો પૈસા વેરફે છે, ખર્ચો કરે છે, ટિકિટો લઈ લઈ અંધારા રૂમમાં બેસી પૈસા બગાડે, મગજ બગાડે, આંખો બગાડે, બરાબર, જીવન બગાડે. તોય પૈસા આપીને એટલું કરવું ને, સત્સંગ મફતમાં મળે, સંતો સામે ચાલીને આવતા ને સામે ચાલીને સરસ મજાની વાતો કરતા હોય, તોય કોઈને ટાઈમ નથી. આપણે યાદ કરીએ, સાગરમાં બધા પ્રશ્નોનો જવાબ આવ્યો છે, બધા પ્રશ્નોનો. હમણાં બે ચાર દિવસ પહેલા વાત આવી હતી ને, જેણે પુષ્કળ પાપ કર્યા છે ને તેને દુઃખમાં પણ સુખ મનાય છે, અધર્મમાં પણ ધર્મ મનાય છે. હમણાં જ સાગરમાં વાત આવી હતી, પુષ્કળ જેણે પાપ કર્યા છે, જેની પાપમય મતિ થઈ ગઈ છે, તેને દુઃખમાં પણ સુખ મનાય, અધર્મમાં પણ ધર્મ મનાય, અસત્યમાં પણ સત્ય મનાય. જેણે તમારી જેવી ઘણી ભક્તિ કરી હોય ને, એ ભગવાનનું ભજન કરી શકે. આપણી આ કથા એટલા બધા નાના બાળકો અત્યારે સાંભળે છે દાદા, ઘરે ઘરે નાના દીકરાઓને કથા સાંભળવી ગમે છે, હવે પ્રેમથી બેસે છે. નાના દીકરાઓ ધન્ય છે, તમે અત્યારથી આ કથા સાંભળો છો ને, અમારા કરતાં તમે ભાગ્યશાળી. આટલી નાની ઉંમરથી તમને આ કથા મળી, ભગવાનમાં હેત થયું, ગુરુદેવ જેવા મોટા સત્પુરુષની કૃપાદ્રષ્ટિ પડી. જુઓ, આવી રીતે સંકલ્પમાં કલ્યાણ કર્યું, માટે અવતારની તુલ્ય કોઈ કહેવાય નહીં. ચોમાસામાં જ્યારે વરસાદ સારા પ્રમાણમાં પડે ત્યારે અનાજની ક્યાં કમી રહે? સારા ચોમાસાને લીધે જેટલી જાતનું અન્ન કહેવાતું હોય તે બધું થોડે પરિશ્રમે થઈ આવે છે. તેમજ પરમેશ્વરના અવતારનો પણ એવો પ્રતાપ હોય છે, સહેજે જીવોનો મોક્ષ થઈ જાય છે. અવતારોમાં અને સંતોમાં કરોડો પ્રકારનું અપાર તારતમ્ય પણ રહ્યું છે. એટલે કે સંત એ સંત છે અને ભગવાન એ તો ભગવાન છે. હા, સાધુનો મહિમા એવો છે,
ભગવાને એ સંતને પોતાની સાથે લીધા છે, પોતાની બાજુમાં રાખ્યા છે, પણ તેમ છતાં સ્વામી સેવક ભાવ એ તો ક્યારેય ભૂસાવાનો નથી જ. ન તત્સમઃ ચાભ્યતિ કહ કુતોન્યઃ. ભગવાનને સમાન થવાને પણ કોઈ સમર્થ નથી તો ભગવાનથી અધિક થવાને તો કોણ સમર્થ થાય? સંતનો મહિમા એવો છે, એના સદગુણો એવા છે, ભગવાનને પોતાના જેવા કહ્યા છે, એની મોટાઈ છે. પણ ભગવાન તે ભગવાન છે અને સાધુ તે તો સાધુ છે. અને અવતારોમાં જે પ્રતાપ હોય છે તેમાં પણ અધિક ન્યૂનભાવ ઘણો દેખાય છે. બધું સોનું એક સરખું નથી હોતું, પ્રત્યેક મોતી એક સમાન નથી હોતા, પ્રત્યેક પારસમણી પણ એકબીજાને તુલ્ય નથી હોતી, ચિંતામણીમાં પણ અનેક ભેદ રહ્યા છે. તેવી જ રીતે જો સામર્થ્યનો વિચાર કરીએ તો અવતારોમાં પણ ભેદ અને તફાવત છે. સંતમાં અને શ્રીહરિમાં પણ અનેક ઘણો તફાવત છે, અને ભગવાનના જે અવતારો થયા છે એમાં પણ એકાબીજામાં અનેક ઘણો તફાવત છે. આપણે જાણીએ છીએ સૂર્યમાં અને ચંદ્રમાં પ્રકાશ બંનેમાં છે, પણ તફાવત કેટલો છે? સૂર્યનું તેજ પોતાનું છે, ચંદ્રનું તેજ આપેલું છે. સૂર્યનું તેજ એક સરખું બારે માસ રહે છે, ચંદ્રનું તેજ વધે છે ને ઘટે છે, અમાસ પણ આવે છે. એમ અવતારી અને અવતાર આમાં તફાવત સમજવા જેવો છે. વાલા ભક્તો, આપણા મગજમાં એક ગાંઠ પાક્કી મારી લઈએ, ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી છે. પર્વતભાઈ ખેતરમાં હળ હાંકતા હતા, ભગવાને નૃસિંહ અવતાર કેવો લીધો હશે, કચ્છ અને મત્સ્ય અવતાર કેવો હશે, આમ સંકલ્પ થાય. આકાશમાં તેજ પથરાય, તેજના મધ્યમાં મહારાજની મૂર્તિ દેખાય, મૂર્તિમાંથી એક પછી એક અવતારો પ્રગટ થવા લાગે, 24 અવતારોના દર્શન થયા. પર્વતભાઈ ધન્ય બન્યા, અને હજી તો આંખો ત્યાં દર્શન કરે છે, ત્યાં તો એક પછી એક અવતાર ભગવાનની મૂર્તિમાં લીન થઈ ગયા. પર્વતભાઈને બધું સમજાઈ ગયું કે અનંત કોટી અવતારના અવતારી આ પુરુષોત્તમ નારાયણ છે અને એ મને મળ્યા છે. વચનામૃતમાં મહારાજે એમ કહ્યું, આ મહારાજ સિવાય બીજો કોઈ ભગવાન નથી અને આવા સાધુ બ્રહ્માંડમાં ક્યાંય નથી, આમ જે સમજે છે એનો પાયો સત્સંગમાં અચળ થયો જાણવો. એ સત્સંગમાં દ્રઢ થયો જાણવો, એનો સત્સંગ ક્યારેય ઢીલો નહીં પડે. બે વસ્તુ, એક, આ મહારાજ સિવાય બીજો કોઈ ભગવાન નથી. નંબર ટુ, આપણને મળ્યા એવા સાધુ આ બ્રહ્માંડમાં ક્યાંય નથી. આવા ગુરુદેવ જેવા સાધુ બ્રહ્માંડમાં ક્યાં મળે? આપણે બેટરી લઈને શોધવા જઈએ તો પણ ક્યાં મળે? માટે આ સંત અને આ ભગવાન, આ પુરુષોત્તમ નારાયણ, એને હૃદયમાં પાક્કા કરી લઈએ. અદ્ભુત વાત છે. નામોમાં કોઈ ભેદ નથી, તેમાં તો એકત્વ જણાય છે. ઘણીવાર નામ એક સરખા જણાય, જેમ કે શ્રીજી મહારાજનું એક નામ હતું શ્રી કૃષ્ણ, માર્કંડેય મુનિ પાડ્યું છે. તો નંદબાબા અને યશોદાને ત્યાં પ્રગટ થયેલા એમનું પણ નામ હતું શું? શ્રી કૃષ્ણ. નામથી એકત્વ પણ દેખાય છે, પણ સામર્થ્યથી તો બહુ તફાવત છે. કારણ કે ભક્તાનામ ચેતાંશી આકર્ષતી યહ સહ શ્રી કૃષ્ણ. ભક્ત ચેતાંશી આકર્ષતી, ભક્તોના ચિત્તને પોતાના સ્વરૂપમાં ખેંચે, એનું નામ કૃષ્ણ કહેવાય. એક બહુ ઊંડી હિસ્ટ્રી પ્રમાણે અજયભાઈ વાત કરી દઉં વચ્ચે, આ એક બહુ સંશોધનનો વિષય છે, પણ ઘણા બધા છોકરાઓ, યંગ કિડ્સ આર લિસનિંગ કથા, ધે વિલ બી ઇન્ટરેસ્ટેડ ફોર ધીસ સબ્જેક્ટ. કે એકચ્યુઅલી ધ નામ ક્રાઇસ્ટ, ત્યારે જે ક્રાઇસ્ટ શબ્દ વપરાય છે ને, ક્રિશ્ચિયાનિટીનો ફાઉન્ડેશનનો મૂળ વર્ડ કારક ક્રાઇસ્ટ, ક્રાઇસ્ટ શબ્દ કેમ ફ્રોમ સંસ્કૃત લેંગ્વેજ, કૃષ્ણ વર્ડ. આખો ખ્રિસ્તી ધર્મ, હોલ ક્રિશ્ચિયાનિટી ઇમર્જ ફ્રોમ હિન્દુઇઝમ. સંશોધન કરનારા માણસોએ બહુ ઊંડું સંશોધન કર્યું છે. ક્રાઇસ્ટ નામ પણ કૃષ્ણના નામ ઉપરથી લેવાનું છે, હિન્દુ ધર્મનો જે પ્રસિદ્ધ કૃષ્ણ શબ્દ હતો, જે પોતાના ભક્તોના ચિત્તને ખેંચે, એનું નામ કૃષ્ણ કહેવાય. શ્રીજી મહારાજનું પણ નામ હતું, પણ એ કયા કૃષ્ણ? અવતારી શ્રી કૃષ્ણ. અને વ્રજની અંદર લીલાઓ કરી એ કયા શ્રી કૃષ્ણ? અવતાર શ્રી કૃષ્ણ. અવતાર અને અવતારીનો ભેદ આપણા મગજમાં સ્પષ્ટ કરી દઈએ. વગર સમજે જે ભેદ કહે છે તેમને ઘણો દોષ લાગે છે.
મહારાજ કે આ ભેદ સમજવો જોઈએ શાસ્ત્ર પ્રમાણે, સમજ્યા વગર જો વાત કરવા જાય તો દોષ પણ લાગે. નામમાં તો અભેદ છે પણ સામર્થ્ય તો જેવું દેખાય તેવું કહેવું. ભગવાન સાંભળજો મહારાજની વાત, ભગવાન સંત દેવ વિપ્ર એટલે બ્રાહ્મણ વેદ અને પતિવ્રતા સ્ત્રી એટલાની નિંદા જે મનુષ્ય કરે છે તે જરૂર નારકી થાય છે, નરકનો અધિકારી બને છે. માટે ક્યારેય પણ કોઈ ભગવાનની નિંદા ન કરીએ, કોઈ સંતની નિંદા ન કરીએ, કોઈ દેવની નિંદા ન કરીએ, કોઈ વિપ્ર એટલે બ્રાહ્મણની નિંદા ન કરીએ, કોઈ વેદ એટલે કે શાસ્ત્ર પવિત્ર ધર્મના જે શાસ્ત્ર છે બધા વેદ તુલ્ય છે ને, અને પતિવ્રતા સ્ત્રી એની નિંદા કરે એ નરકનો અધિકારી બને છે. આવી અદ્ભુત વાત આપણે રોજ સાંભળીએ છીએ. આ હરિચરિત્રામૃત સાગર ગ્રંથ એટલો દિવ્ય ગ્રંથ છે. આ બધી વાતો સાંભળતા સાંભળતા લોયાધામ પરિવારના હવે તો નવી પેઢીના બાળકો એ પણ બહુ દિવ્ય સમજણ કેળવી રહ્યા છે. વાલા ભક્તો કંઈક વસ્તુ ન સમજાય તો સંતોને ફોન કરી એ વસ્તુ વધારે સારી રીતે સમજવા પ્રયત્ન કરજો. અવતાર અવતારીનું નિરૂપણ બહુ ટૂંકમાં આવ્યું પણ આપણે એક વસ્તુ યાદ રાખીએ, ભગવાન સ્વામિનારાયણ અવતારી છે. સદગુરુ ગોપાળાનંદ સ્વામી, સદગુરુ મુક્તાનંદ સ્વામી, સદગુરુ ગુણાત્યાનંદ સ્વામી આ બધા કેવા હતા? દ્રષ્ટિ માત્રે કરીને અનંત કોટી બ્રહ્માંડને સર્જન કરી શકે અને વિસર્જન કરી શકે આટલું ઐશ્વર્ય જેમાં હતું એવા સદગુરુ સંતો એ પુરુષોત્તમ નારાયણના ચરણના દાસ બનીને ધૂળની જેમ એમણે સેવા કરી એટલા માટે ભગવાન સ્વામિનારાયણનું સર્વોપરીપણું છે. આપણે ઘણીવાર કથામાં વાત કરી છે પૂજ્યપાદ ગુરુજીની, પૂજ્યપાદ ગુરુજીની ઘણી બધી કથામાં આપણે વાત શ્રવણ કરી છે. માટે સર્વોપરી તો મારો એક મહારાજ છે, આ એકડો પાક્કો કરી લઈએ બસ. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના ષષ્ઠપુરમાં માંગરોળમાં અન્નકોટ ઉત્સવ કર્યો, સંતો વિગેરેને શ્રીહરિએ જમાડ્યા અને અવતાર અવતારી ભેદ સ્પષ્ટ કહ્યો એ નામે 72મો તરંગ સમાપ્ત થયો. બોલો ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવે.